ડીસામાં વિકાસની વાતો કરતી ડીસા નગરપાલિકાના પાપે ગંદકી વચ્ચે જીવન જીવતા બિહારી બાગના રહીશો. ડીસાનો બિહારી બાગ વિસ્તારમાં જીતેલા કોર્પોરેટરો આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે એ અમે નહીં પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 15 વર્ષે જૂની સમસ્યાને પાલિકા દ્વારા કોઈ પણ જાત સુવિધાનું નિરાકરણ ન લાવતા લોકો ગંદકી વચ્ચે જીવન જીવી રહ્યા છે. વાત કરીએ ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલા બિહારી બાગ વિસ્તાર સોસાયટીની, તેની બાજુમાં ખુલ્લી ગટર જે 6 ફૂટ જેટલી ઊંડી ગટર આવેલ છે જે વર્ષોથી સાફસફાઈ કરવામાં આવતી નથી, જેના લીધે આ ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને એક જ સ્થળે પાણીનો ભરાવો ભરાવવાના કારણે ગંદકીએ માથું ચક્યું છે. ત્યારે અહીં આજુબાજુમાં રહેતા લોકોને મચ્છરજન્ય રોગો તેમજ રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે પાલિકા દ્વારા આ ખુલ્લી ગટરને કારણે અનેકો વાર ગાય તેમજ શ્વાનો આ ગટરમાં પડી જવાના બનાવો વધી રહ્યા છે, જેના કારણે અમુક વાર તો આ ગટરના ગંદા પાણીમાં મૃત પશુઓના અવશેષો પણ કોવાઈ ગયેલી હાલતમાં જોવા મળતા હોય છે, જેના કારણે આજુબાજુના લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે આ ડીસા નગરપાલિકા ક્યારે આ ખુલ્લી ગટરની સમસ્યા હલ કરશે તે જોવું રહ્યું. હું મનસુરી ફરીદાબેન બોલું, બિહારી બાગ સોસાયટીમાંથી. અમારે પાછળ એરિયામાં છેલ્લા પડીએ છીએ, પાછળ મોટી ગટર જાય છે, એનો કોઈ નિકાલ આવતો નથી. અમને કઈ કઈ જાય છે, બધા વોટિંગમાં ઊભા રહે છે કે આજ કરીએ, આ વખત કરી આપીશું, આ વખત કરી આપીશું. એ ટાઈમને 15 વર્ષ થઈ ગયા પણ કોઈ ગટરનો નિકાલ આવતો નથી. પાછળ કોઈ કૂતરા મરેલા જાનવરો કાપી કાપીને ફેંકી જાય છે, ગંદકી ખૂબ થઈ ગઈ છે. અમારે રહેવું છે એવી રીતે, ઘરમાં પાછળનો દરવાજો બિલકુલ ખોલી શકતા નથી, એટલે અમારે તમને અભિનંદન. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, બનાસકાંઠા.